विज्ञान प्रकरण 9 वन अने वन्यजीव संरक्षण। विद्यार्थी मित्रों, गया एकम नी अंदर अपने वन संरक्षण अंगेना उपायों, लुप्त थतु वन्यजीव अने वन्यजीवना विनाशना कारण अपने जोया हता। आ एकम नी अंदर अपने वन्यजीव संरक्षण नी योजनाओ जोईशु। कारण कि विद्यार्थी मित्रों, केटली प्रजाति एवी छे कि जे नष्ट थाय छे अने लुप्त थवाने आरे छे, तो एना संरक्षण माटे सरकारे केटली परियोजनाओ अमलमां मूकी छे। एनी अंदर प्रथम छे वाघ परियोजना। वाघ परियोजना ईस्वीसन 1971 मां शुरू करवामां आवी हती। हाल देशनी अंदर 44 जेटली परियोजनाओ कार्यरत छे। एनामां खास करीने तमे जोशो के समय हतो के आखा भारतनी अंदर वाघ जोवा मळता हता, पण केटला समय थी गुजरातनी अंदर वाघ जे छे ए लुप्त थई गया छे। नष्ट नहीं पण लुप्त थई गया छे। तो एवा समये वाघ परियोजना अंतर्गत आ योजनाओ अमलमां मूकी छे कि जेनी अंदर ए वन्य जीवनुं संरक्षण थाय। बीजी परियोजना छे हाथी परियोजना। आ परियोजना जे छे ईस्वीसन 1992 मां देशभरमां शुरू करवामां आवी हती अने देशनी अंदर लगभग 26 जेटली आ परियोजना जे छे ए कार्यरत छे, कि जे हाथी संरक्षणना कार्य करे छे। तेनी अंदर हाथीओना पालन पोषण माटेनी कामगीरी करवामां आवे छे। ત્રીજી પરિયોજના છે ગેંડા પરિયોજના। આ પરિયોજના ખાસ કરીને અસમ અને પશ્ચિમ બંગાળના સુંદરવનમાં એક સિંહી ભારતીય ગેંડાના સંરક્ષણ માટે આ યોજના શરૂ કરવામાં આવી છે। કારણ કે આજે ગેંડા છે, એક સિંહી ગેંડા કહેવાય છે કે એના ગેરકાયદેસર શિકારને કારણે આ પ્રજાતિ નષ્ટ થઈ ગઈ હતી, તો એના સંરક્ષણ માટે ગેંડા પરિયોજના અમલમાં મૂકી। કારણ કે કહેવાય છે કે આ એક સિંગી ગેંડો જે છે એના માથા પર જે સિંગ આવે છે એનામાંથી વિવિધ પ્રકારની દવાઓ ઔષધો બનાવે છે, એના માટે એના શિકાર થતા હતા। તો એ શિકારને અટકાવવા અને આ પ્રજાતિની જાતિમાં વધારો થાય તેના હેતુથી આ યોજના અમલમાં મૂકી છે। એના પછીની યોજના છે ઘડિયાળ પરિયોજના। વિદ્યાર્થી મિત્રો, મીઠા પાણીમાં રહેતી ઘડિયાળ નામની એક મગરની પ્રજાતિ છે અને એ પ્રજાતિના સંરક્ષણ માટે ઘડિયાળ પરિયોજના અમલમાં મુકાવી। એના પછીની યોજના છે ગીધ પરિયોજના। ભારતમાં કુલ 9 જેટલી પ્રજાતિઓ જોવા મળે છે। ગીધોની સંખ્યામાં થઈ રહેલા ઘટાડાને અટકાવવા માટે આ યોજના અમલમાં મુકાઈ છે। ઈસવીસન 2004 ગીધ પરિયોજના અમલમાં મુકાઈ। કહેવાય છે કે ગીધ જે છે એ કુદરતનો સફાઈ કામદાર કહેવાય છે। એના પછી છે હિમદીપડા પરિયોજના। હિમદીપડો જે છે હિમાલયમાં આશરે 3000 મીટરની ઊંચાઈએ હિમદીપડા નામની પ્રજાતિ વસે છે। સ્થાનિક લોકોમાં હિમદીપડા વિશે જાણકારી વધે, તેમના સંરક્ષણ માટે લોકો જાગૃત થાય એ હેતુથી સરકારે 2000 આ યોજના શરૂ કરેલી છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિડિયો જોઈશું। વન્યજીવન સંરક્ષણ યોજના। ભારતમાં વન્યજીવના સંરક્ષણ માટે કેટલીક ખાસ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે। આ યોજનાઓ અંતર્ગત સંકટમાં આવી પડેલી પ્રજાતિઓ અને નજીકના ભવિષ્યમાં લુપ્ત થવાનો ભય હોય એવી પ્રજાતિઓના સંરક્ષણ માટે ખાસ યોજનાઓ શરૂ કરવામાં આવી છે। એમાંની કેટલીક મહત્વની યોજનાઓનો આપણે ટૂંકમાં પરિચય મેળવીએ। એક, વાઘ પરિયોજના। એક અંદાજ મુજબ 20મી સદીની શરૂઆતમાં ભારતના જંગલોમાં લગભગ 40,000 કરતા પણ વધારે વાઘ હોવાનો ઉલ્લેખ છે। અનિયંત્રિત ગેરકાયદેસર થતા શિકાર અને નિર્મલીકરણના પરિણામે વાઘના અસ્તિત્વ માટે બહુ મોટો ખતરો ઉભો થયો હતો। તે સંજોગોમાં 1971 વાઘ બચાવના હેતુથી આ પરિયોજના શરૂ કરાઈ, જે મુજબ
વર્ણધર કુદરતી આવાસોને સુરક્ષિત રાખવા અને તેનું પર્યાવરણીય સંતુલન જાળવવા રાષ્ટ્રીય સ્તરેથી શ્રેણીબદ્ધ પગલાં લેવામાં આવ્યા. અત્યારે દેશમાં કુલ 44 જેટલા ક્ષેત્રોમાં આ યોજના કાર્યરત છે. બે, હાથી પરિયોજના. 1992માં પ્રોજેક્ટનો આરંભ કરવામાં આવ્યો. એનો મુખ્ય હેતુ હાથીઓને તેમના કુદરતી આવાસોમાં સંરક્ષણ આપવાનો અને તેમના કુદરતી નિવાસ સ્થાનો તેમના સ્થળાંતર માર્ગોનું સંરક્ષણ કરવું એ છે. હાલ દેશમાં હાથીઓ માટેના 26 જેટલા સંરક્ષિત વિસ્તારો છે. આ યોજનાના અમલીકરણ બાદ જંગલોમાં હાથીઓની સંખ્યામાં વધારો થયો છે. આ ઉપરાંત આ યોજના પાલતુ હાથીઓના પાલન પોષણ માટે પણ કામગીરી કરે છે. 3, ગેંડા પરિયોજના. આ પરિયોજના એક શિંગી ભારતીય ગેંડાના સંરક્ષણ માટે બનાવવામાં આવી છે. ભારતમાં મોટા ભાગના ગેંડા અસમ રાજ્યમાં જોવા મળે છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના સુંદરબનમાં પણ એક જોજ સંખ્યામાં મળી આવે છે. રહેણો મિશન 2020ની વ્યૂહરચના મુજબ ભારતમાં ગેંડાની સંખ્યા 3000 સુધી લઈ જવાનો લક્ષ્યાંક રખાયો છે. 4, ઘડિયાળ પરિયોજના. મીઠા પાણીમાં જોવા મળતી મગરોની આ પ્રજાતિ 1970ના દશકામાં લુપ્ત થવાને આરે હતી. ત્યારે ભારત સરકારે સમયસરના પગલા લઈ આ પરિયોજના શરૂ કરી. 5, ગિદ્ધ પરિયોજના. ગિદ્ધ એ કુદરતનો સફાઈ કામદાર. તે મૃત ઢોરનું માંસ ખાય છે. ભારતમાં ગિદ્ધની કુલ 9 પ્રજાતિઓ જોવા મળે છે. ગિદ્ધોની સંખ્યામાં થયેલા અસાધારણ ઘટાડાને લીધે 2004થી આ યોજના શરૂ કરાઈ. 6, હિમ દીપડા પરિયોજના. હિમાલયમાં લગભગ 3000 મીટરની ઊંચાઈએ જોવા મળતી આ પ્રજાતિ બરફમાં રહે છે. સ્થાનિક લોકોમાં હિમ દીપડા બાબતે જાણકારી વધે અને તેના સંરક્ષણ માટે લોકો જાગૃત થાય તે હેતુથી 2000માં આ પરિયોજના શરૂ કરાઈ. આ ઉપરાંત કશ્મીરી હંગુર પરિયોજના, લાલ પાંડા પરિયોજના, મણિપુરમાં જોવા મળતી એક વિશિષ્ટ હરણની પ્રજાતિ માટે મણિપુર થામિર પરિયોજના, ગંગા બ્રહ્મપુત્રા નદીમાં જોવા મળતી ગંગા ડોલ્ફિન પરિયોજના પણ કાર્યરત છે. વિદ્યાર્થી મિત્રો, તમે વન સંરક્ષણ યોજનાઓ જોઈ. હવે પછીના ભાગની અંદર આપણે અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્ર વિશે જોઈશું. આભાર.